મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાથી સવારનો ટાઈમ થઈ ગયો છે 8:30 જેવું, અને પાછળ ટ્રેક્ટર આપણે પડ્યું, મજૂર આવે 10-12 જણા, તો આપણે જે બીજી વાડી છે કુકસવાળા બાજુ ત્યાં આપણે બીટી 32 માંડવી આવી એ આપણે નેદવા જવાની છે. વરસાદ જેવું નથી તો 2 દિવસમાં નેદાઈ જાય, કારણ કે ખડ છે ત્યાં ફૂલ, કેમ કે હાથ ગયો જે આપણે કંઈ ખેતર માયલું નથી. પહેલાં જે આપણે ઓરવેલી હતી એમાં હાથે હાલી ગયું, બાકી બીજા બધા નેદવાના અને હાથે આંકવાના પડ્યા. હવે જો આ 7 જેવું ન થાય તો પરમ દિવસથી 7 ચાલુ થઈ જાય તો નેદવામાં વાંધો ન આવે. હાલો તો મજૂર આવે પછી ટ્રેક્ટર લઈને પપ્પા જાય પાછળ મજૂરને બેહાડીને. અહીંયાથી 4.5 કિલોમીટર જેવું થાય વાડી, ને કાલે આપણે આંબા લઈ આવ્યા 5-6 તો યાદ વાવવા. હાલો તો એનું મુહૂર્ત કંઈ આવે એ પ્રમાણે આધાર રહી. હાલો થોડીક વાર પછી પાછા આપણે મળીએ કામ આવે પછી. આ છે આપણા કેસરની કલમ, હું કાલે લઈ આવી. અહીંયાથી હંધો હોય એનું, અહીંયાથી આ જે છે એ આપણે ખાટા કેરી હોય આપણે દેહી આંબા એ ના ગોઠતા હોય, ચીવડા મોટા થઈ જાય પછી અહીંથી આ એક સળ આવી જાય. બધા આંબામાં એવું છે. આને કહેવાય કેસર. અહીંયા ઝીંક એવો ગોઠલો હોય ગયો. હા સર, મારા પ્રવીણભાઈ એ તમને ખબર જ છે કેવા પૂરતી ને, એને દાંત જરા કઈક હલી ગયો, દાંત જરા હલી ગયો કેસો જાવો ખોબરો બેહાડવા. હા વાહ, મોઢામાં બેહાડ દેવો, અદરક નેરવો નેરવો થઈ જાય ને, એવો આજ્ઞા કોડાઈ દેવો ક્યાંક ઊંડી માં. હા મારવાના એવા, શું જરાક ડોટ કરવાના એવા છે. હાલો તો પ્રવીણભાઈ તમે જઈ આવો કેસો, બીજું કામ ઓપરેશન જ કરાવી લેવાય ને. હલો દાદી માની ને બીજા દાદી માસે એને જવું હારણા, તેને મૂકવા જવું. હલો દાદી માની બેને મૂકતો હારણા ફૂઈની વાડીએ. હલો દાદી માની મૂકીએવો પાછો જાઉં ઘરે. અગત્યવાર મંદિર હમણાં આવી જાય નદી છે એ આગળ. હલો તમે ઘરે જઈને મળીએ. આપણા વાવવાના બધા અને શાહ નાખવાના બધા અને આપણી ઓટોમેટિક વીણી બધી ધોવાઈ ગયું, તો એના આગળી કંઈ જરૂર ન હોય તો આપણે ઓઇલ મારી દઈ. આ છે ઓઇલ, ફૂલ જાડું છે આપણે રોટાવેટરનું બદલાવ્યું હતું, આ ભૂંવામાં હાલે તો આવતા વર્ષ પછી આપણે છે ને આ બોલું કે કંઈ કટાય તો ખોલવામાં ઉપાધીની. હાલો તમે આમાં ઓઇલ મારી દો, વિડીયો તો નહીં ઉતરે, આપણા હાથું હારા નહીં હોય તો પાછો બંધ ચાલુ કરવામાં તકલીફ છે, તો મારી દઉં પછી પાછા આપણે મળીએ. માન ગામ આવ્યો ભાઈ, નેવરો છે. હા હમણાં કાલથી હાલતી આવી છે, તો વાંચશું આગળ ફુવારામાં ઓઇલ મારી દઈ ને જઈ મારમાં દે ઉપા દીશ નહીં. આ જીવન બોલું તૂટલા ફાટલા હોય નાખ, નવા નાખતા જવાના, ફિટ કરતું જવાનું કે જઈ અહીંયા આપણે હાલતા કરવા હોય સાધન હતા એમાં ઓઇલ મારતો હતો, ઓઇલમાં માર્યું ફુવારામાં માર્યું, આવી રીતના ઓઇલ મારી દીધું બધે પીસે પીસે. આપણે જઈ જરૂર પડે ત્યાં બધી બોલવી ખોલી જાય, આ બધા કટાય નહીં બગડે નહીં. વીણીમાં મારી દીધું, બીજા 2-3 બતાવી પડ્યા, બાકી આ બધી સાધન છે આપણે એ હમણાં જરૂર પડે એટલે એમાં કંઈ ઓઇલ મારવાની જરૂર છે નહીં. ફુવારમાં પર ઓઇલ મારીને ખૂણામાં મૂકી દીધા ને હમણાં કંઈ જરૂર પડતી નથી, બાકી આ બધી ઓઇલથી ડૂબાડી દીધું, રોકાવી દીધું ઉપાધીને. પાછો આપણે દરિયાવાળો એરિયો રહ્યો એટલે તમે જે કંઈ પણ વસ્તુ છે લોખંડ એમાં કલર ઉછળે એટલે કાટ લાગવાનું તરત ચાલુ થઈ જાય, ઓઇલને સાઈડ છે બધી રાખવું પડે બાકી હળી જાય. હાલો તો અહીંયા મજૂર તો આવ્યા નથી, 5:30 થઈ ગયા હમણાં આવી છે, કાલેથી આપણે સાથે ચાલુ થઈ જાય, મેંદડી આંકવાની છે. હાલો તો થોડીક વાર પછી પાછા આપણે મળીએ. હાલો મજૂર તો આવી ગયા, ખડ છે એ વાડીથી ભરી આવી મમ્મીની બધાય, આવડે ને બધું અહીંયા હતું, આપણી બીજી વાડી છે અહીંયા. હવે ટ્રેક્ટર છે આપણે ઢારીયા મૂકી દઈ કંઈ ઉપાધીની,
તો ઓલી સાફ થઈ ગયા કાલ મજૂર બે હું ઉપાધિ ની હા ઢીક લો કાલ લે દેજે હા મમ્મી કાલ લે દેજે હા મમ્મી પૂરો હાલો કાલે ખેતર ને દઈએ પછી આપણે બીજું આપણે ઘરની પાસે પાંચ એક વીઘાનું ખેતર છે એમાં ચાલુ કરી દેવું ને એમાં હાથી હાંકવાનું છે હાંકી લેવું હાલો તો અમે આજનો વ્લોગ આપણે અહીંયા એન્ડ કરી દઈએ કાલે મળશું નવા વ્લોગ સાથે.